आ सारस्वत कल्पनी लीला में ठाकुर जी अहिया आसो सूद तेरसी लघुरास अहिया चंद्र सरोवर पर करे तो बे कान एक गोपी એ ત્યાં આ જે રાસ ચોતરું છે એ આપણે ઉભા છે ત્યાં બે કાની ગોપી એ મહારાસ મેં કાની ગોપી બરાબર છે અને આ સારસ્વત કલ્પની લીલા છે જ્યારે શ્રી મહાપ્રભુજીની લીલા એ વખતે જ્યારે અહીંયા મહાપ્રભુજી અહીંયા બિરાજેલા છે એ ભાગવત સત્તા 7 દિવસ બિરાજી અને અહીંયા ભાગવત સપ્તાહ કરી એ રીતે ગુસાઈનજી પ્રભુચરણ પણ બિરાજ્યા હતા શ્રી ગોકુલનાથજી બિરાજ્યા હતા અને શ્રી ગોપીનાથ જેમના ગિરધરજી બધા સાથે સ્વરૂપોને અહીંયા બધા છે બેઠકજી છે અહીંયા અને અહીંયા વિજ્ઞપ્તિની છે કે શ્રી ગુસાઈજી બાવાને કૃષ્ણદાસ અધિકારીએ સેવામાંથી દૂર કર્યા હતા 6 મહિના માટે. કૃષ્ણદાસ અધિકારી સેવક હતા એ અષ્ટસખામાંના એક હતા. જેમ સુરદાસજી પ્રથમ છે ને એ રીતે સેમ અષ્ટસખાના એ બી સેવક મહાપ્રભુજીના સેવક હતા. અને એમને કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈનજીને સેવામાંથી દૂર કર્યા. કેમ દૂર કરવાનું કારણ એક જ હતું એમનો, કેમ કે સેવાનો પ્રકાર મોટા લાલનો અધિકાર છે. ગોપીનાથજીના લાલ બિરાજતા હતા એ વખતે. તો તમે આજે મોટી ગાદી હોય તો મોટો છોકરો બેસે ને તો તમે કેમ બેઠ્યા? એ આ અલૌકિક લીલા હતી, આ પ્રભુને લીલા કરાવી હતી એટલા માટે. બાકી પોતે તો ચતુર હતા. કૃષ્ણદાસ અધિકારી આવો અનવિવેક ના કરે, છતાં પણ પ્રભુની લીલા કરવી હતી તો કરાયું. તેમણે વિજ્ઞપ્તિ કરી હતી અહીંયા ઠાકોરજીને ગુસાઈજી પ્રભુજન ગોવર્ધનનાથજી એક સેકન્ડ રહી નતા શકતા, તેમને વીર થતો હતો. અહીંયા વીરની બેઠક જી છે, વિપ્રયોગની કહેવાય ને. અને ત્યાંથી ઠાકોરજીને ત્યાંથી ગોવર્ધન ગિરિયાજી ઉપરથી દર્શન આપતા હતા. ધ્રુવ બારીમાંથી એ કૃષ્ણદાસ અધિકારી બારી પુરાવી દીધી હતી દર્શન આપતા હતા એટલા માટે. પછી ઠાકોરજીએ શું કર્યું, ગુસાઈજી પ્રભુચરણ માળામાં વિજ્ઞપ્તિ કરે અને ઠાકોરજી પાનના બીડા રામદાસ ભીતરિયાના જોડે હાથે અહીં પધરાવતા ને બીડા પોતે રસપાન કરતા હતા. એક એ લીલા છે. બીજી ચંદ્ર સરોવર ઉપર સુરદાસજી હતા જે વૈષ્ણવ 84 વૈષ્ણવ એક છે. એ અહીંયા એમને અંત દશામાં છેલ્લે નિત્ય લીલામાં અહીંયા ગિરિકંદ્રામાંથી પધારેલા. એમનું દ્વાર છે ચંદ્ર સરોવર પરાસોલી 6 મહિને કી રાત્રિ મહારાસ જો ભગવાન ને મહારાસ કિયા કો નહીં કિયા હૈ ચંદ્રમા કો 6 મહિને કે લીએ અટલ કર દિયા ભગવાન ને 6 મહિને કી એક રાત્રિ કરી થી હમકો મહારાજ કરને કા 16108 ગોપિયા થી તો સભી કા મન થા કે ભગવાન રાસ હમારી સંગ્રહ મે તો ભગવાન કો ભી 16108 નામ પૂરે ભારત મે મહાપ્રુજી કી 84 બેઠક જી બ્રજ મે 22 જે 11મા નંબર કી બેઠક જી મહાપ્રુજી ના યહાં 7 દિન બ્રાજી સબ તપારણ કિયા. ગિરિરાજી કા 3 નામ હૈ. સબ લોગ કહેતે શ્રી ગિરા ધરણ કી જય और श्री गोवर्धन और मूल नाम है श्री हरिदास वर्य. तो ब्रज में आने पे आप लोगों को यही जाप करना है, श्री हरिदास वर्य श्री गिरिराज गोवर्धराय नमः. गोसाई जी की पूरे भारत में 28 बैठक जी और ब्रज में है 16. 16 में से 2 बैठक जी यहाँ ब्रज है. 5वां नंबर और 6वां नंबर फूलगन्नी और विप्रयोगनी जो कि शंदा सत्कारी ने गोसाई जी को 6 महीने के लिए मंदिर से निकाल दिया. तो सिंह जी बाबा ने आज्ञा करी के आप चंद सरोवर ब्राजो हम तुमको बारी में से दर्शन देंगे. वो बैठक दीजिए. जब बारी को बंद कर दिया तो अंदर में ब्राजी ने फूल की माला से दिखी. जो विज्ञप्ति लिखी वो यहाँ से और अंदर में ब्राजी ने फूल की माला से दिखी. उस फूल की माला को यहाँ से कौन लेके जाता था? चंद्रावली जी ने लाके दिया. उन्होंने गोल बनाया उसे बनके इस रीति 6 महीने गुजारे. गोसाई जी ने वो हुआ विप्रियो ग्रह विज्ञप्ति. 2 पर्ची भेजी तो 2 विज्ञप्ति की पुस्तक पूरे भारत में गोकुलनाथ जी की 13 बैठक जी ब्रज में 7 4 नंबर की बैठक यहाँ 1 महीना सुधी ब्राजे अपना सर्वोत्तम स्तुत ने टीका की. कितने सेवक किए गोकुलनाथ जी ने? सबसे पहले कौन हुआ? मोहन भाई जी भरूच के. उनकी कहानी यहाँ पर
और सूरदास जी यहाँ 73 साल विराजे, 1,00,000 पदों की रचना की है सूरदास जी ने। भगवान ने आके 25,000 जोड़े जो सूर श्याम ने चापा गए। यही से रोज कीर्तन सुनाने से युवा मंदिर जति पर जाते सूरदास जी, और यही अपना शरीर छोड़ा है जो आश्रय न पद बोला है यही बोली ना जय लीला पद। वहां से जाड़ी जी और भोग लई ना सूरदास जी में धरा। नहीं वीरू वीरू तू नाथ की जय की जय। महाराणी की जय। करीब जागाड़ी यार सूरदास जी अहियाँ छेल्लो श्वास अहियाँ लीधो तो अहियाँ ગોસાઈજી પ્રભુ ચરણ તો ગોવિંદ સ્વામી લઈ સાથે લઈને અંદર ગિરિકંદરા માં પધાર્યા હતા સ્વદેહ। બરાબર છે બેટા જેટલું સ્પીડી કરશો ને એટલું સરસ આવે। સફેદ કલર નું અંદર સફેદ મંદિર ખાતા ધુમ્મસ છે ને એટલે આપણને દેખાતું નથી, આ બધું જાગતો ધુમ્મસ પડે છે પપ્પા। હવે દઈ હમણાં વાત કરી ગુરુ ચરણ અહીંયાથી દર્શન ઠાકોર ગોવર્ધન થી દર્શન એ મારી ચોપુરાઈ દીધી એમ ભાઈ યાર મેં આવું ના No।
जय।